नमस्कार मित्रों, अमे तमने जणावीशुं श्री जहू माताની प्रागट्य कथा विशे अने तेनी रोचक वातो अने तेना इतिहास विशे माहिती आपीशुं। मित्रों, एम कहेवाय छे वर्षो पहेलानी आ वात छे। पाटण जिल्लामां धाणोज करीने एक गाम छे। आ धाणोज गामनी परवाड़े एक दरबारनुं गाम हतुं, जेमां एक दरबारना घरे देवी शक्तिमां जहूए अवतार लीधो। आ दरबारे त्यारे आ दीकरीनुं नाम जसी राख्युं। जसी 15-16 वर्षनी थया त्यारे बन्युं एवुं के धाणोज गामना एक धूळियो ढोली करीने नामसीन ढोली हतो। आ धूळियो ढोली वगाड़े एटले हैयाना हालक डोलक हलबलावी अने हचमचावी नाखे एवो धूळियो ढोली हतो। एक वखत नवरात्रिना दिवसे ढोळियो ढोली गामनी परवाळे आ दरबारना गाममां ढोल वगाड़वा आव्यो। रातना 9 થી 10 વાગ્યાને ઢોળિયો ઢોલ વગાડ્યો અને ગામની દીકરીઓ ગરબા ચાલુ કર્યા। આ દીકરીઓને જસી પણ ગરબે રમવા આવી હતી અને ગરબે રમતા રમતા રાતના 2 વાગ્યા। એક બાજુ ઢોળિયો ઢોલી વગાડવામાં થાકતો નથી અને બીજી બાજુ જસી ગરબે રમવામાં થાકતી નથી। ગામના છોકમાં રાત્રે 2 વાગ્યા અને ઢોળિયો અને જસીની હળાહળ चालू थई। आम करता करता रातना 3 वाग्या ने जसीना बापाए कीधु के जसी हवे घरे सालो 3 वाग्या छे। पण गरबाना तानमां जसीए कंई सांभळ्युं नहीं अने थोड़ी वार पछी फरीथी कीधु के जसी सालो घरे बहु मोड़ू थई गयुं छे। पण जसी तो बस गरबामां ज मग्न छे। परोडियाना 4 વાગ્યા એટલે જસીની માએ કીધું, જસી પરોડિયું થઈ ચાલો ઘરે। પણ જસીએ સાંભળ્યું નહીં એટલે જસીની માં જસીને મેણું માર્યું કે જસી ઘરે ના આવવું હોય તો જાઓ ઢોળિયા ઢોલીની સાથે, અને જસીના આ મેણું ખમી ના શકી। સવારના 6 વાગે છે અને ઢોળિયો ઢોલી પોતાના ગામ ધાણોજ જવા માટે રવાના થાય છે અને જસી ધૂળિયાની પાછળ પાછળ ચાલી જાય છે। ધૂળિયો થોડે દૂર જાય અને પાછું વળું જોવે છે તો જસી આવતા હતા, એટલે ધૂળિયા ઢોલીએ ઊભા રહી અને પૂછ્યું કે બુન, જસી કેમ મારી પાછળ પાછળ ચાલ્યા આવો છો? એટલે જસી બોલી કે ધૂળિયા, હું મેણાની મારી છું, મારી માએ મેણું માર્યું છે કે ઘરે ના આવવું હોય તો જાઓ ધૂળિયા ઢોલી સાથે, એટલે હું તારી સાથે આવું છું। એટલે ધૂળિયો બોલ્યો કે જસી, તમે મારી સાથે આવો તેમાં મને કાંઈ વાંધો નથી, પણ હું જાતનો ઓરગાણો છું અને તમે દરબારના દીકરી છો। એટલે જસી બોલે છે કે ધૂળિયા, હું તાણોજ ગામની આ આંબલી આસન વાળું છું, તું કાલે અહીં મારું રેડું એટલે કે મંદિર બનાવશે, અને જો જગતમાં ધૂળિયાની જહુ ગુજરાતભરમાં ડંકો ના વગાડાવું તો મારું જહુનું વેણ છે। બીજા દિવસે ધૂળિયો ધાણોજની આંબલીના 5 ઈંટનું દેરું બનાવ્યું અને અબીલ ગુલાલની જહુની મંડાણ માંડ્યા, અને આમ કરતાં કરતાં એકાદ વર્ષનો સમય વીતી ગયો। એક દિવસ ધાણોજ ગામના મહાદેવ મંદિરની સામે એક કૂતરું મરી ગયું હતું। મહાદેવના મંદિરના પૂજારીએ ધૂળિયાને ઘરે 2 ચેલાઓને મોકલ્યા અને સમાચાર કહેડાવ્યા કે કૂતરું તાણી જાય ત્યાં બન્યું એવું કે ધૂળિયો તેના પરિવાર સાથે બહાર ગામ ગયો હતો। બંને ચેલાઓએ જઈ અને દરવાજો ખટખટાવતા એટલે જહુ માતાજી 80 વર્ષની ડોશીનો અવતાર લઈ અને ધૂળિયાના ઘરનો દરવાજો ખોલ્યો અને કીધું કે શું કામ છે ભાઈ? એટલે આ 2 જણા બોલ્યા કે મહાદેવ મંદિરની સામે કૂતરું મરી ગયું છે અને ધૂળિયો ક્યાં છે? જહુ માતાએ કીધું કે ધૂળિયો બહાર ગામ છે। એટલે જ 2 જણાએ કીધું કે ધૂળિયો ઘરે ના હોય તો તમે કૂતરું ખેંચી જાઓ ને, પણ મારી જહુ મેલડી આ વાત ખમી ના શકી અને કીધું કે તમે જાઓ, હું કૂતરું ખેંચવા આવું છું। પૂંજારી બાપા, કૂતરું ક્યાં પડ્યું છે? એટલે મંદિરના પૂજારી બોલ્યા કે જુઓ ને, સામે 2 દિવસથી મરેલું પડ્યું છે। જહુ માતા કૂતરાને છેડે ઊભા રહી અને હાથમાં રહેલા લાકડીના કૂતરાને 3 ટપોરા
मारी ने कूतरु तरत ज आळस मरणी ने बैठू थयो ने पुजारी आ दृश्य जोए अने समय जता वार न लागी ने पुजारी विचार कर्यो के आ कोई जोग मया लागे छे। जहु माता मंदिर नी बाजू में आवेला तळाव में पानी नी एक वेत ऊपर सालता मांडी ने जोत जोता में सामे कांठे आंबली ना झाड़ ऊपर अदृश्य थई गया अने त्यांथी पुजारी ने टवको कर्यो के हूँ ढोलिया ढोली नी जहु माता छू, काले मने गामना तेड़ी लावजो, जो घड़ी वार मा गाम ने सुन मुन तो मारु नाम जहु नहीं। बीजा दिवसे गाम लोकोए भेगा थई ने जहु माता ने गाम मा लाव्या अने आजनी तारीखे पण मारी जहु दीवा धाइणोज गाम मा चढ़ाड़े से ने जहु माता गुजरात में घना गाम में पूजा से परंतु ते बदा गाम में धाइणोज थी ज गयेला जहु माता से अने माँ जहु आपनी मनोकामना पूरी करे।